તો પાર્થની હાલની ઉંમર શોધો હાલો કયો પાર્થની હાલની ઉંમર આપણે શું ધારશું કેવી રીતના દાખલો શરૂ કરશું શું ધારશું હાલો તમે કયો એ ધારી હાલો કોણ કહેશે મને ફટાફટ ઝડપથી ઝડપથી પાર્થની હાલની ઉંમર શું ધારવી છે ભાઈ ફટાફટ હાલો 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 ઝડપથી મને જવાબ આપો એક સુમન એક કઈ છે ઓકે જાડેજા બા મનીષા હાલો માર બાપ હાલો હાલો જવાબ આપો કલ્પેશ વેરી ગુડ પી કલ્પેશ કે આપણે બધાયથી ઊંધું કલ્પેશ ભાઈ પી કઈ છે બાકી બધાય

પહેલાની ઉંમર બરાબર શું થાય હાલો 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 કોણ કહે છે મને ફટાફટ આન્સર આપો હા બધાનો જવાબ આવવા મળ્યો વેરી ગુડ આરીશ કહે છે 106 વેરી ગુડ બકુડા હાલો વેરી ગુડ સુમન કહે છે 106 બરાબર છે હવે 106 શું લેવા ઘણા બધાને સવાલ થતો હોય તો ભાઈ મારી ઉંમર આજે 30 વર્ષ છે હું એક સવાલ પૂછું જવાબ આપો 30 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે બકુડાઓ આજે મારી ઉંમર કેટલી છે 30 વર્ષ છે છ વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે હાલો કયો મને કોમેન્ટ કરો કેટલી હશે છ વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે આજે હું ત્રીસ વર્ષનો છું ભાઈ ચોવીસ હરીશ નો આન્સર આવતી પેલા આવે સુમાન વેરી ગુડ વેરી ગુડ દેવેન્દ્ર વેરી ગુડ બધા એનો આન્સર જોવે તો મજા આવે ભણવાની તો એવી જ રીતના બેટા પાર્થની છ વર્ષ પહેલાની ઉંમર એટલે પાર્થની હાલની ઉંમર x છે એમાંથી છ કાઢો એટલે x ઓછા છ હવે આપણને આગળ કીધું પાર્થ ની પછી હું કીધું છ વર્ષ પછીની ઉંમર હાલો હવે કોમેન્ટ કરો છ વર્ષ પછી ની ઉમર એટલે શું થાય પાર્થ ની છ વર્ષ પછીની ઉંમર હાલો બાપર શું થાય છ વર્ષ પછીની ઉંમર ઉમર હાલો કયો ફટાફટ ટોમેન્ટ ટોમેન્ટ ફટાફટ ફટાફટ બધા જવાબ સાચો બેટા એક્સ વત્તા છ હવે દીકરાઓ આપણને દાખલામાં શું કીધું મારા ભાઈઓ બહેનો કે છ વર્ષ પહેલા અને છ વર્ષ પછી ઉંમરનો નો ગુણાકાર જો અહીંયા ચોખ્ખું લઈ ગયું ને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવશું પણ આટલો ટપો પડી ગયો હા કે ના ઝડપથી 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 બપલ આવ તો હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકશું તો પેલા મૂકી દઈએ એક્સ અને બીજું આખું કાઉસ એટલે શું થાય એક્સ વધતા છ પછી આપણે શું મૂકી દઈએ માઇનસ છ અને આખું કાઉન્સ એક્સ વત્તા છ બરાબર બસો ને અઠ્યાસી હવે ડીએ સ્ટુડન્ટ આપણે શું કરવાનું ભાઈ એક્સ નો ગુણાકાર એક્સ સાથે એટલે એક્સ નો વર્ગ વધતા એક્સ નો ગુણાકાર છ સાથે એટલે છ એક્સ હજી ધ્યાન રાખજો શું કર્યું ભાઈ આ સ્ટેપ ફરીથી સમજાવું છું ભાઈ જોવો આવડો આ એક્સ એમનો મૂક્યો આખું કાઉન્સ એમ એક્સ વધતા છ

હવે વધ્યું હું ભાઈ તો કે એક્સ નો વર્ગ ઓકે પછી શું વધ્યું તો કે માઇનસ છત્રી મૂકી દો એમ નામ હવે બસો અઠ્યાસી પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે માઇનસ બસો અઠ્યાસી છે તો હવે એક્સ નો વર્ગ એમ નામ ઓછે ઓછે વત્તા કોમેન્ટ માં જરા ક્યો મને બસો અઠ્યાસી માં છત્રી નાખો કેટલા થાય હાલો બકુડા કેટલા થાય ઓછે ઓછે વત્તા એમ યાદ રાખો તોય હા મોટા પદ નિશાની કઈ છે માઇનસ એટલે ત્રણસો ચોવીસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ નિશાની આવે હવે જરાક મને કયો એક્સ વર્ગ માઇનસ ત્રણસો ચોવીસ બરાબર ઝીરો આના અવયવ પડે હા કે ના જરાક મન કહો તો ખરાબ આપણ લ્યો અને અવયવ નો પડે ભાઈ બધા એવું કહે છે અને અવયવ નો પડે હું તમને એક દાખલો યાદ દેવરાવું જે તમે શીખ્યા છો બીજા ચેપ્ટર માં તમને કાંઈ એવું યાદ આવે છે ટી સ્કવેર માઇનસ પંદર બરાબર જીરો કાંઈ યાદ આવે છે આમાં શૂન્ય ગોતવાના હતા આ દાખલો કેમ કર્યો હતો યાદ છે કોઈને તમને યાદ આવ્યું જો આ ટી હતું તો આપણે એલા ભાઈ બહુ કરી માંખીએ તો હેરાન કરી દીધા છે ભાઈ એનો એનો વર્ગ વર્ગ છે 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 તો યાદ યાદ આવે આવે બરાબર પછી તમે એવું કર્યું હતું 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 એક એક વાળું વાળું મૂક્યું મૂક્યું પ્લસ ના આવું સૂત્ર આવતું નવ માં ધોરણ માં એ સ્કવેર માઇનસ બી સ્કવેર બે પદ હોય ત્યારે બરાબર ને એ સ્કવેર માઇનસ બી સ્કવેર હોય તો શું કરવાનું એ માઇનસ બી અને એ પ્લસ બી આવું કઈ તમને યાદ આવે છે હા કે ના

આ માઇનસ અઢાર છે આ બાજુ તો પ્લસ થાય એટલે એક્સ બરાબર અઢાર ઓર એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અઢાર દાખલો થઈ ગયો પૂરો પછી તો અવયવ પાડતા હતા એમ ડન છે જો ભાઈ તો હવે પાર્થ ની ઉંમર પછી માઇનસ માં નો હોય મને મતલબ શું થાય તેથી એક્સ નો જવાબ કેટલો શક્ય છે અઢાર તેથી આપણે લખીએ પાર્થ ની હાલની ઉંમર બરાબર આપણને એવું કીધું કે જેના વર્ગો નો સરવાળો ત્રણસો ને પાસઠ થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા સમીકરણ ધન પૂર્ણાંક સંખ્યા ક્રમિક હવે કોઈને ખબર છે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું કોણ મને કોઈને ખબર છે કોઈ કરીને તો મારને જીત હે હાલો 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 ઝડપથી સર મારે કુમાર પેપર હજી નથી હા બેટા આપણે ચર્ચા કરીએ ચાવડા વિરાટ ડન છે બેટા જેમ નો આવ્યું હોય આપણે છેલ્લે આપણે હું તમારું શું કહેવાય કે લેક્ચર પૂરો થાય નંબર આપીશ તરત મને ફોન કરજો અને પાંચ ભાઈ આગળ હું જોરાઈ લઈશ અને હું તમારી સાથે ફોનમાં વાત વાત કરીશ છોકરા દીકરા અત્યારે આપણે ખાલી દાખલા ગણી લઈએ પછી રવિવાર લેક્ચર રાખવો છે કે નથી રાખવો એની ચર્ચા પણ આપણે કરી નાખશું ઓકે કલ્પેશભાઈ એક અને બે હા હાલો બરાબર છે બીજા કોઈ ખબર છે ક્રમિક સંખ્યા એટલે શું જો બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યાઓ મને કોમેન્ટમાં જોવા બાપુ બાપા બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ખબર છે કોઈને હા કે ના બાપા હાલો મારો બાપ હાલો 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 ઝડપથી ઝડપથી જવાબ તો આપો હ અન યસ એક્સ એક્સ વત્તા બે ચારણીયા પરથી કેવું કહે છે

ચલો હવે આપણે જોઈએ મારા મિત્રો બચાવ હું તમને સમજાવું જો બે ક્રમિક સંખ્યા ક્રમિક એટલે લાઈનમાં હોય એવી સંખ્યા એ કેવી હોવી જોઈએ સંખ્યા ધન એટલે પ્લસ હોવી જોઈએ દાખલા તરીકે અગિયાર અને બાર ચૌદ અને પંદર ગમે બે એવી સંખ્યા જે લાઈન આવતી હોય એટલે કે ક્રમિક હોય દાખલા તરીકે છત્રીસ અને સાડત્રીસ એકસો એક અને એકસો ને બે દાખલા તરીકે પાંચસો એકાવન અને પાંચસો બાવન એટલે ટૂંકમાં આવતી હોય એને ક્રમિક સમજાણું કે નહીં હવે બે ની બદલે ત્રણ ક્રમિક સંખ્યા કીધી હોય તો ક્યારે પણ સમજાવવા માટે છું ત્રણ ક્રમિક સંખ્યા એટલે શું તો કે ભાઈ છત્રીસ સાડત્રીસ ને આડત્રીસ આ ત્રણ ક્રમિક સંખ્યા કેવી ઘન એટલે શું તો કે પ્લસ હોય એવી ઋણ એટલે શું તો કે માઇનસ સંખ્યા હોય એવી અહીંયા આપણને ઘન સંખ્યા કીધું એટલે પ્લસ હોય એવું ચલો દં છે સમજાણું સમજણું બધા કેટલી ક્રમિક સંખ્યા તો કે બે દા ગમે કઈ નવસો નવાનું એક હજાર હાલો દં છે બધા બે ક્રમિક સંખ્યા એટલે શું મને કોમેન્ટમાં જવાબ આપો તેર અને ચૌદ બધા એક એક એક્ઝામ્પલ લખ્યા હાલો બે ક્રમિક સંખ્યાના બધા એક એક એક્ઝામ્પલ લખો કોમેન્ટમાં ફટાફટ હાલો બાપા જાઓ હાલો 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 દાખલો પછી તો એ યસ પાંચસો પંચાવન ને પાંચસો છપ્પન દિવાળી નો યાદ આવ્યો પ્રતિક ચારણીય ભાઈ પાંચસો પંચાવન ઓ ભાઈ ચૌદ ઓકે એક હજાર એકસો એકસો બાવન ઓકે રોહન પડી ગઈ ને તો હવે પ્રથિક એવું કીધું હતું કે ભાઈ એક્સ અને એક્સ વત્તા હવે આ ક્યારે આવે ભાઈ પહેલા તો બે ક્રમિક નું સમજી લઈએ ને તો આપણે પ્રથમ સંખ્યા માનો કે એક્સ હોય દાખલા તરીકે ચૌદ અને પંદર છે આલો સમજો તો પાંચસો બાવન તો પાંચસો બાવન કેમ થાય તો કે પાંચસો એકાવન એમ નામ પણ પાંચસો એકાવન માં એક નાખો એટલે પાંચસો બાવન થાય થાય કે નો થાય તો એવી રીતે ના કે જો પેલી સંખ્યા એકસો હોય તો બીજી સંખ્યા કઈ હશે એકસો વત્તા એક હશે દન છે તો જ્યારે દાખલામાં બે ક્રમિક ઘન પૂર્ણાંક કે ત્યારે હંમેશા પ્રથમ સંખ્યા જે છે પ્રથમ સંખ્યા એ કેટલી લેવાની બેટા x અને બીજી સંખ્યા જે લેવાની એ કઈ લેવાની બેટા x 1 હાલો દન છે બધાયને સમજાણો હા કે ના હા કે ના કોમેન્ટમાં જવાબ આપજો આવ હાલો 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 સમજાણો સમજાણો આ દન છે ઓકે વેરી ગુડ જો આ સમજાવું જોઈએ સમજાય ને તો સમીકરણ બનાવતા આવડે ન સમજાય મારું સાચું નતું ઓકે પ્રતિક હા તારું સાચું નતું તારું ક્યારે સાચું પડે હું તો એવું સમજો મારું સાસુ નતું તે સાસુ લખ્યું સાચું નથી લખ્યું મેં કીધું તારા હા હું ક્યાંથી હું તો ઘડી કન્ફ્યુઝ કન્ફ્યુઝ થઈ ગયો હવે પ્રતિક ભાઈ લખ્યું કે પેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા બે ક્યારે આવું આવે તો દાખલા ક્રમિક ક્યારે યુગમાં સંખ્યા તો પેલી સંખ્યા એક્સ લેવાની અને બીજી એક્સ વત્તા બે લેવાની કેમ લેવાની સમજાવું બે ક્રમિક યુગ્મ સંખ્યા એટલે શું પેલા આપણે યુગ્મનું જોઈએ યુગ્મ એટલે શું બે કી સંખ્યા બાર અને ચૌદ તો બાર એમ ને માં કેટલા નાખો તો ચૌદ થાય કોમેન્ટ કરો હું તો અભણ માણસ બાર માં કેટલા નાખો તો ચૌદ થાય હાલો હાલો યુગ એટલે બેકી સંખ્યા એ તો ખબર પડે ને બાપા હાલો હાલો મારા બાપ હાલો કેટલા બાર માં કેટલા નાખો હાલો હાલો સર મારી વાત સારી નથી એટલે મેં માઈક ઓન નો કર્યો ઓકે કલ્પેશ બાપુ બાર માં બે નાખો એટલે યસ બેટા તો અહિયાં બાર માં બે નાખો તો ચૌદ થાય એક્ઝામ્પલ આપું અગિયાર અને તેર અયુગમાં એટલે એકી સંખ્યા બે કી સંખ્યા છે અગિયાર અગિયાર માં કેટલા નાખો તો તેર થઈ કે સાહેબ એમાં બે જ નાખવા પડે તો પેલી લીઓ એક્સ તો બીજી હું લેવાની એક્સ વત્તા બે કે નહીં આ કે તો દાખલામાં માં તમને યુગ્મ કે અયુગ્મ ઘન પૂર્ણાંક કે ક્રમિક તો એક્સ અને એક્સ વત્તા બે અને એવું ન કે તો એક્સ અને એક્સ વત્તા એક ચલો ડન થઈ ગયો હા કે ના આ બે રીતના દાખલા પૂછાશે ડન છે હા કે ના બાપા હા કે ના હાલો 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 જવાબ આપો મારા બાપ હા કે સમજાણો કે નહી હા સમજાણો હો ભાઈ સર આનો રેકોર્ડ ક્યારે આ મુકાશે કાલ હવાર મુકાઈ છે બાપા કા મોજ કર હાલો ડન સમજાઈ ગયો ઓકે વેરી ગુડ ચલો બચાવીકરણ બનાવીએ આપણે બે સંખ્યા ધારી લીધી પ્રથમ સંખ્યા ધારો કે એક્સ અને બીજી સંખ્યા જે છે એક્સ વત્તા એ ઓકે હવે હું કીધું જેના વર્ગોનો સરવાળો એટલે આનો વર્ગ કરવાનો એટલે પેલાનો વર્ગ કરીએ એટલે x નો વર્ગ બીજાનો વર્ગ કરીએ એટલે સરવાળો એટલે વચ્ચે કઈ નિશાની આવે સરવાળાની કેટલો થાય તો કે ત્રણસો ને પાસઠ એટલે બરાબર ત્રણસો પાસઠ જેના વર્ગો નો સરવાળો એટલે પેલાનો વર્ગ કર્યો બીજાનો વર્ગ કર્યો વર્ગો નો સરવાળો એટલે વચ્ચે સરવાળાની નિશાની મૂકી

ઓકે વેરી ગુડ ડિયર સ્ટુડન્ટ હવે સાદુ રૂપ આપી દઈએ ભાઈ એક્સ નો વર્ગ એમ તો એક્સ વર્ગ વત્તા હવે અહિયાં છે એક્સ વત્તા એક નો વર્ગ તો આપણે આ સૂત્ર શીખી ગયા ને એ વત્તા બી નો વર્ગ તો શું આવે એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી નો વર્ગ આવું સૂત્ર આપણે શીખીએ ને નિત્ય સમ નું આઠ માં નવ માં ધોરણ થી શીખતા આવીએ તો અહિયાં સાતમું ચેપ્ટર કર્યું હતું ત્યારે મેં એક શોર્ટકટ ટેકનિક શીખવાડી હતી પહેલા પેલા નો વર્ગ વચ્ચે ત્રણેય નો ગુણાકાર ને છેલ્લે છેલ્લા નો વર્ગ કેટલા ને ખબર છે જરાક મને કયો તો અને કેટલા નથી ખબર નો ખબર હોય નો લખજો ખબર હોય હા લખજો એટલે મને ખબર પડે હાલો કેટલા ને યાદ છે શોર્ટકટ ટેકનિક કેટલા ને યાદ છે યસ યાદ છે હા હા વેરી ગુડ વેરી ગુડ ખુબ સરસ ખૂબ સરસ તમે ડાયા છોકરાઓ છો સેલ્યુટ છે બાપુ હા ઓકે ચલો ડન તો હવે આપણે આખો દાખલો કરીએ તો એક્સ નો વર્ગ એટલે એક્સ વર્ગ હવે આનું સાદુરૂપ આપીએ તો આપણે શીખ્યા હતા પેલા પહેલાનો વર્ગ એટલે એક્સ નો વર્ગ કરી નાખવાનો વધતા બે ગુણ્યા પેલી બીજી બે ગુણ્યા પેલી બીજી એટલે બે એકા બે ગુણ્યા નો છે એક નો વર્ગ એમનો વધતા એ કઈ મચ્છરા બે ગુણ્યા બે એકા બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ વત્તા એકનો વર્ગ એક ત્રણસો પાસઠ એમદમ ત્રણસો ને પાસઠ એમદમ

ત્રણસો પાસઠ પ્લસ છે આ બાજુ ત્રણસો પાસઠ માંથી એક જાય ત્રણસો ને ચોસઠ નિશાની કઈ આવશે તો હાલો પ્લસ આવશે કે માઇનસ કોમેન્ટ કરો હું હાલો 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 પ્લસ આવે કે માઇનસ આવે કયો ઝડપથી

બે સંખ્યા એટલે બે કોમન નીકળે કાઢી જાય એટલે ઓકે ઉતાર્યા એટલે આપણને જવાબ કેટલો મળ્યો એકસો ને બ્યાસી બરાબર જીરો હવે શું કરવાનું કે આ બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર જીરો ભાંગ્યા બે શું થાય ઝીરો થાય ને આ બે ને ઉડાડો

માઇનસ એકસો બ્યાસી બરાબર ઝીરો આપણે શું કરશું પેલી સંખ્યા એક લેવાની અને છેલ્લી સંખ્યા કઈ એકસો ને બેનો ગુણાકાર કરો એકસો બ્યાસી એકા એકસો બે સંખ્યા આવી કે એનો ગુણાકાર કરવાથી એકસો બ્યાસી થાય પણ બાદ બાકી કરો તો એક જવાબ આવે લે એવી કેમ ગોતવાની હાલો કયો મને તમને ખબર છે બે સંખ્યા કઈ હાલો 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 સર ચૌદ એક્સ અને તેર એક્સ આવશે તેર અને ચૌદ નો ગુણાકાર કર બેટા એકસો બ્યાસી આવશે તેર અને ચૌદ નો એ હરીશ વાહ બકુડા વાહ ભાઈ હરીશ ભાઈ તેર અને ચૌદ કેસ તમને શું લાગે તેર અને ચૌદ નો ગુણાકાર એકસો બ્યાસી થાય અને બેની બાદ બાકી કરો તો એક થાય છે ભાઈ તેર અને ચૌદ જાડેજા ઉર્વશી કીધું હાલો ભાઈ બે જણા કહેશો પઠાણો બે સંખ્યા મળી ગઈ જો ભાઈ આપણને સૌથી પેલા આ શકો ને આપી ચૌદ ગુણ્યા તેર એટલે એકસો ને બ્યાસી ચૌદ માંથી તેર જાય તો એક અત્યારે તો બે સંખ્યા મળી ગઈ હવે આમાં કલ્પેશ વિચારે કે પ્રતિક વિચારે કે હે સાહેબ ખાલી અમને કેમ ખબર પડે તો જો અવયવ પાડવાનું બચાવ જેને ખબર ન પડતી આવી બે સંખ્યા કેમ મળે એને અવયવ પાડવાના એકસો બ્યાસી બેકી સંખ્યા છે એટલે બે આરે ભાગ કાઢો બે નવ ને બે આ બે બરાબર હવે બે આરે ભાગ નહીં આલે એકાણું છે તણરે ભાગ નહીં આલે કારણ કે નવ ને એક દસ થાય જો સરવાળો નવ થતો હોત બાર થતો હોત ત્રણ ના ઘડિયામાં આવે એવી સંખ્યા થતી હોત તો તણરે થાત પણ તણ આ રે નહીં આલે

માઇનસ નિશાની એમને આ પેલું કૌશ મળ્યું એમને મૂકી દસ વત્તા ચૌદ બરાબર જીરો તેર માંથી અંદર ઘૂસી ગયો કોણ તેર એટલા માટે બાર તેર મૂકી દેવાના ચલો સમજાય છે હા કે

હવે કાઉન્ટ નાખો એટલે તેર કેમ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ થાય તો હવે અહીંયા પ્રથમ સંખ્યા આપણને કેવી કીધી ઘન કીધી કીધું ઘન સંખ્યા એટલે માઇનસમાં જવાબ શક્ય નથી તો લખવાનું એક્સ બરાબર તો પ્રથમ સંખ્યા જે છે એ આપણને કેટલી મળશે એક્સ અને એના બરાબર તેર અને બીજી સંખ્યા જે છે એ કઈ મળશે ભાઈ તો કે બીજી સંખ્યા હું એક્સ વત્તા એક એટલે કે તેર વત્તા એક એટલે જૂન ચલો ડન છે હા કે ના હા કે ના હાલો ડન ફટાફટ બધા દાખલો ગઈને કોમેન્ટમાં નાખો હાલો ફટાફટ ફટાફટ ડન 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 યસ ચલો વેરી ગુડ વેરી ગુડ ચલો વેરી ગુડ

થોડાક અઘરા છે હાલો એ કાલ હું અઘરા દાખલા છે કરાવીશ કા આ પ્રાર્થના વર્ખંડ નું ક્ષેત્રફળ એ તો હેલું છે આ હેલો છે આ થોડો કેવરા વેવો છે એ હું તમને ખાલી કરાવીશ અને આ હેલો છે આનું સમીકરણ બનાવી દઈશ હાલ ડન છે હાલો બાપલિયા હાલો કરશો હોમવર્ક કરશો આપું બે દાખલા આવ્યો પડવા માટે કમેન્ટ કરો ભાઈ સર ક્રિસ ક્રિન્સોર લેવો છે એક સ્ક્રીનશોટ લેવો હાય 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 એ મારા ભાઈ તું આ સ્પેલિંગ તો તો કેવું લખ્યું છે મારા બાપ ભૂમિકા મારો ધરતી કંપાવા માંડ્યું હા બેટા હું પીડીએફ ગ્રુપમાં શેર કરવાનું છું ચિંતા નહીં કરતા અને પીડીએફ આવશે ચાર દાખલાની ની તમને ગ્રુપમાં મળી જશે બેટા ઓકે અને યાદ જ નાખી દેશ કાલ નહીં નાખો એટલે ચિંતા ન કરો બાકી સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ એ લઈ લો અને પીડીએફ ને વેલું મોડું થયું હોય તો તમ પછી મને ખીજાવ નહીં હે સાહેબ હે સાહેબ ભાઈ થોડુંક થાય પણ નહીં થાય એનું ધ્યાન રાખીશ હવે વેરી દો સ્ક્રીનશોટ ડન ઓકે સર લેક્ચર ની નીચે જ પીડીએફ નું કરાવો હા હરીશ તે કીધું એ વાત મેં કરી ટેકનિકલ ટીમ સાથે અત્યારે આપણે જે કામ કરીએ છીએ તારી વાત સાચી છે અત્યારે આપણે જે કામ કરીએ છીએ એવું કરીએ છીએ એ હમણાં સેકન્ડ ફેઝ માં લેવાનું છે પહેલા આપણે એવું પ્રયત્ન કરીએ છીએ કે હમણાં લેઝર પે એટલે આપણી એપ્લિકેશનમાંથી પેમેન્ટ થવાનું બંધ થઈ ગયું છે એક કઈક પ્રોબ્લેમ થયો તો એનું સમારકામ આલે છે પછી આપણી એપ્લિકેશનમાં આપણે એવું કરવાના છીએ કે આપણા જે બધા સબ્જેક્ટ છે ને એની ઉપર જ અહીંયા વિદ્યાપત બેચ નું આઈકોન આવી જાય એના ઉપર જ ક્લિક કરો અને લાઈવ લેક્ચર માં આવી જાવ એ બધું કરીએ છીએ અને ત્યારે હારવાર જે છે કે ને એ આપણે પીડીએફ જે રેકોર્ડ લેક્ચર હશે એ હારવાર જ મુકાઈ જાય એ પણ આપણે સેટિંગ કરી નાખશું દીકરા ડન છે પણ આપણે આપણે શું કહેવાય કે ધીમે ધીમે આપણી ટીમ જે છે અત્યારે ચાર તારીખ થી કામ પાછું શરૂ કરશે એટલે આપણે જુગો મગો કરી નાખશું ઓકે ચલો હવે આના આવ્યો બનાવી દઉં છું મીન્સ કે સમીકરણ બનાવી દઉં છું સમીકરણ ક્લાસરૂમ બે વસ્તુ એક લંબાઈ હોય અને એક પહોળાઈ હોય હવે ધ્યાન રાખજો કોને ધારવાનું તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી મીટર વધારે છે તો હવે આપણને ખબર કેમ પડે મિત્રો કે લંબાઈ બરાબર x ધારવું કે પહોળાઈ બરાબર આલો કયો કોના બરાબર x ધારવાનું લંબાઈ બરાબર કે પહોળાઈ બરાબર કમેન્ટ માં લખો આલો ફટાફટ પછી હું તમને એક શોર્ટકટ ટેકનિક આપું ફરીથી સ્ક્રીનશોટ લેવો છે હા હું સ્ક્રીનશોટ લેવા માટે આપીશ બેટા હાલો જરાક મને કયો ફટાફટ લંબાઈ બરાબર ધારવું કે પહોળાઈ બરાબર હાલો કયો મને કયો 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 પહોળાઈ બરાબર ઓકે ભાઈ પહોળાઈ બરાબર ધારવાનું કે છે બીજા બધાય મને યાદ છે ટેકનિક ઓકે

બીજું નામ હોય એના બરાબર આપણને હું કીધું ભાઈ વાંચી જો સમીકરણ બનતા શીખવાનું તેની લંબાઈ એટલે લંબાઈ બરાબર પોહળાઈ ના પોહળાઈ બરાબર હું ધારી લીધું એક્સ બમણાથી બમણા એટલે આગળ બે એક મીટર વધારે એટલે વધતા એક હાલો ખબર પડી બધા પહોળાઈ ના બમણા થી એટલે શું આવશે બમણા વધારે એટલે વધતા એક ચલો સમજાય છે આ કે ના આ કે ના આ કે ના ફટાફટ ફટાફટ હાલો 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 હા 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 સર નથી તે વખતે સર મેં નથી તે વખતે ઓકે નો પ્રોબ્લેમ હવે હું સમજાવું છું બરાબર ને ટેકનિક શું છે કે બીજું લખ્યું હોય ને એના બરાબર ઓકે ચલો ક્લિયર ઓકે સમજાઈ ગયું બમણા થી એટલે વધારે હવે ક્ષેત્રફળ આપણને આપ્યું ભાઈ ક્ષેત્રફળ કેટલું આપ્યું તો કે ક્ષેત્રફળ આપણને આપ્યું છે ત્રણસો મીટર તો ક્ષેત્રફળ નું સૂત્ર શું છે ભાઈ લંબાઈ આ લંબાઈ ને એલ કેવાય તો ખબર પડે ને આલો લખી જ નાખીએ કે આ લંબાઈ ગુણિયા પોહળાઈ સાહેબ એટલી તો ખબર પડે અમે કઈ આવો

આ બની ગયું આપણું સમીકરણ ચલો ક્લિયર છે ક્લિયર કોઈને કઈ ડાઉટ હવે અહીંયાથી આગળ અવયવ પાડી લેશો હાથે આલો પેલો દાખલો પેલા દાખલામાં આપણને હું કીધું x 2 એનો વર્ગ એટલે આપણે જો પેલો દાખલો કરી નાખ્યા અને રફ કરી નાખો હવે બચ્ચા આવ x 2 નો વર્ગ તો ગઈ કાલે આપણે સૂત્ર શીખ્યા હતા a² 2ab b² બરાબર ને અને આપણે શોર્ટકટ રીતે શીખ્યા હતા પેલા પેલાનો વર્ગ એટલે x નો વર્ગ

હાલો બાપા હાલો કયો 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 આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ઝડપથી 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 ફટાફટ અલ્પેશભાઈ અર્પિતભાઈ કે છે છે હાલો માર બાપ બધાય જવાબ આપે યસ છે વેરી ગુડ હા ભૌતિક નો જવાબ આવ્યો વેરી ગુડ બધાયનો જવાબ સાચો છે આ દ્વિઘાત સમીકરણ છે તો આપણે લખીએ દ્વિઘાત સમીકરણ છે લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો બરાબર હવે આપણે જે છે

કરવો પડશે તો સાથે કરો તો કરો તો શું થાય એક્સ અને એક્સ નો વર્ગ કરવાનો વધે ઓછે ઓછા બે અને બે નો વર્ગ કરો ભાઈ વાર્તા પૂરી થાય બરાબર ને એક માઇનસ વાળું કાઉન્સો અને એક વત્તા વાળું અહીંયા એક્સ બે વખત એટલે એક્સ નો વર્ગ વત્તા ઓછા બે 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 વખત છે એટલે નો પ્લસ આ બાજુ માઇનસ આ ચાર માઇનસ આ બાજુ હોય તો પ્લસ ઇઝિકવલ ટુ ઝીરો એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી ગયા તો વૈદ્ય કોણ એક્સ આઠ અને ચાર કેટલા થાય બાર એટલે એક્સ વત્તા બાર બરાબર ઝીરો દાખલો થઈ ગયો પૂરો ચલો ડન છે હવે મને કોમેન્ટમાં કયો આ દ્વિઘાત સમીકરણ છે કે નથી હાલો ફટાફટ શું છે આ દ્વિઘાત સમીકરણ છે કલ્પેશ કહે છે નથી બાકી બધા શું કહે છે નથી અર્પિત ઓકે મેહુલ એ કહે છે નથી વેરી ગુડ હાલો બાપા હાલો વેરી ગુડ નથી પ્રતીક ઓકે નિસર્ગ પટેલ કહે છે ના નથી ઓકે વેરી ગુડ નથી અન વેરી ગુડ નો 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 લખવાનું કે દ્વિઘાત સમીકરણ નથી તમારા બધા આવી રીતે સમ કરવાનો હતો હવે બધા સમજાઈ ગયો બાપલ્યાવ હવે ચાર માર્કસ નો દાખલો બાપલ્યાવ આ દાખલો છે ને મોસ્ટા એમપી છે અને એક્ઝામ ની અંદર આવો દાખલો આપણને પૂછાય ને તો આપણા મોત ક્યાં નો મરી જવા જોવે કારણ કે તમે મેઘાણી સરાગર ભણ્યા છો અને આ દાખલો તમે અહીંયા સોલ્વ કર્યો છે રેડી છો શીખવા માટે રેડી છો હા કે ના સમીકરણ બનાવતા શીખીએ અને પછી પાડીએ હાલો ઉપાડીએ પરીક્ષામાં ત્રીસ ગુણ ની પરીક્ષામાં ધ્યેયે મેળવેલ ગુણ થતા જો દસ ગુણ વધારે મેળવેલ હોત તો નવા ગુણ ના નવ ગણા તેને મેળવેલ ગુણ ના વર્ગ જેટલા થાય જો પરીક્ષામાં ઋણ ગુણાંકની પદ્ધતિ ન હોય તો તેને કેટલા ગુણ મેળવ્યા હશે તે શોધો હાલો તપો પડે છે સમીકરણ કેમ બનાવવું એમ હળ હુજે છે શીખવાડ દો ફટાફટ 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 જે આપણે બે ચાર દાખલા કરવા પડશે ઓ ભાઈ ને કે મારા બાપા મન ખીજા હે હાલો ડન 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 હાલો જો હવે ધ્યાન રાખો શું કરશું તો આપણને કીધું 30 ગુણની પરીક્ષામાં ભે મેળવેલ ગુણ કેટલા ગુણ મેળવેલા છે ગુણ બરાબર એક્સ ધ્યેય કેટલા ગુણ મેળવેલા છે એક્સ ગુણ મેળવેલ છે બરાબર હા કે ના પછી આપણને શું કીધું ભાઈ હવે ફરીથી વાંચીએ ત્રીસ ગુણની પરીક્ષામાં જે મેળવેલ ગુણ કરતા દસ ગુણ વધારે મેળવ્યા હોત કેટલા ગુણ વધારે મેળવ્યા હોય દસ ગુણ તો આપણે અહીંયા કરી નાખીએ એકસો વત્તા દસ આ નવા ગુણ મળે છે આ શું મળે છે નવા ગુણ બરાબર દસ ગુણ વધારે મેળવેલ હોત તો નવા ગુણ આ નવો ગુણ છે એના નવ ગણા એટલે આગળ નવ મૂકીએ એ એ લખ્યું એટલે બરાબર તેને મેળવેલ ગુણ જેટલા થા તેને મેલવેલ ગુણના વર્ગ જેટલા થા તેમને મેળવેલ ગુણ કેટલા હતા x અને એના વર્ગ જેટલા થા એટલે x નો વર્ગ આવી રીતના સમીકરણ બને હાલો સમજાય છે કે ફરીથી સમજાવું હાલો ફટાફટ ફટાફટ સમજાણું હવે આનું સાદુ રૂપ આપું એટલે આપણે દાખલાનો જવાબ મળી ગયો સમજાણું પેલા હાકેના હા સમજાનું સમજાનું હજી એક વખત વાંચું છું હો ભાઈ હવે હું કીધું ભાઈ

પાણી મૂકી દે એક પછી અમને હેરાન કર્યા પેલી છેલ્લી સંખ્યા એટલે એક ગુણ્યા નેવું એટલે નેવું એકા નેવું બે સંખ્યા એવી એનો ગુણાકાર નેવું થાય પણ બાદ બાકી ને જવાબ નવો આવે હાલો મને કયો એવી બે સંખ્યા કઈ હાલો કયો બે સંખ્યા આવી ગુણાકાર નેવું થાય પણ બાદ બાકી જવાબ નવ આવે કોણ કે છે જો ભાઈ નેવું કોના કોના ગ્રીમ આવે તો કે ભાઈ નેવું આવે નેવું એક નેવું નેવું માંથી એક કાઢો અને આવે આપણને નેવ્યાસી જવાબ જો આપણે નવ જવાબ જો આપણે બાદ બાકી જવાબ કેટલા હોવો જોઈએ આ નો હાલે બીજા કોના ઘડિયા આવે તો કે દસ ગુણ્યા નેવું કરો એટલે તોય નેવું આવે ભાઈ બરાબર ને પણ દસ માંથી નવ કાઢો તો એક જવાબ આવે આપણે એક જવાબ જોવા ના ના આપણે તો નવ જવાબ જોવો પંદર માંથી છ કાઢો એટલે નવ એટલે એક્સ નો વર્ગ માઇનસ પંદર એક્સ છ એક્સ માઇનસ નેવું બરાબર ઝીરો ઓછે ઓછે વત્તા એટલે વચ્ચે વત્તા નિશાની હવે દીકરાઓ આમાંથી કોમન કાઢવાનું એક્સ એક્સ વર્ગ માઇનસ પંદર એક્સ આમાંથી કોમન નીકળે એક્સ એટલે હું વધશે એક્સ માઇનસ પંદર વધતા બીજામાંથી કોમન કાઢવાનું પણ એવું ન કરાય આ પેલું કાઉન્સ આવે એ જ મુકાય કેમ કારણ કે બે કાઉન્સ હંમેશા કેવા હોય સરખા જ હોય છ એક્સ માંથી એક્સ અંદર ઘૂસી ગયો કોણ બચ્યું છ હવે સરખા કાઉન્સ છે એ એક વખત એટલે એક્સ માઇનસ પંદર આજે બે હરખા કાઉન્સ છે બાપલ્યા એને આપણે એક વખત મૂકી દીધા અને હવે હવે આનું એક કાઉન્સ બનાવો બાપા બરાબર એટલે શું થાય પંદર આ બાજુ આવે તો પ્લસ થાય એટલે એક્સ બરાબર પંદર ઓર એક્સ બરાબર વત્તા છ છે આ બાજુ આવે તો માઇનસ છ થાય ડન છે તો આપણે આવી રીતે જે છે એ દાખલો કરી શકીએ હવે નેક્સ્ટ સમ તરફ આગળ વ્યા જઈએ એક કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતા 7 સેમી નાનો છે મને કયો કોના બરાબર ધરાય વેદ બરાબર ધરાય કે પાયા બરાબર ધરાય હાલો ઝડપથી ગઈ કાલે જ આપણે શોર્ટકટ ટેકનિક શીખ્યા કોના બરાબર ધરાય વેદ બરાબર કે પાયા બરાબર હું તો ભૂલકણો બાપા હાલો 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 જગતની માલિકા બધા આપે થોડો પાયો કલ્પેશ ભાઈ ગુડ ઓકે ઉશી બાપ કઈ છે પાયો હાલો 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 મારે બાપ જોવા બાપુ હાલો હાલો કેટલા નો પાયો વેદ પાયો વેદ પાયો વેદના એકી સંખ્યામાં પેલા કલ્પેશભાઈ પાયો કીધો ભાવિકાએ વેદ કીધો

જયારે આવો સમ આવે ત્યારે મેં તમને શીખવાડ્યું હતું ગઈકાલે કે ભાઈ બીજું નામ હોય એના બરાબર નામ હોય એના બરાબર ધરાય અહિયાં બીજું નામ કોનું છે બાપા પાયાનું છે એટલે આપણે ધારવાનું ધારો કે પાયો બરાબર એક્સ સમજાણું કે નહીં બાપા યાદ આવ્યું યાદ આવ્યું કે ન આવ્યું કાલે આપણે શીખ્યા હતા કે જે બીજું હોય એના બરાબર ધારવાનું બાપા બીજું બરાબર હું છે તો કે પાયો તો પાયા બરાબર એક્સ હા કે ના હા કે ના બાપા હા કે ના બોલો બોલો બકુડા બોલો હા કે ના ફટાફટ 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 ઝડપથી ઝડપથી હા નિશર પટેલ લખ્યો હા હાલો જવાબ નહીં આપો ત્યાં લાગ્યો આગળ જ નહીં વધુ બાપા ના પાડે કારણ કે એકલા 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 થોડું ભણાવે વાત વાક્ય ત્રિકોણ માં તેના વેધ કરતા એટલે કે વેદ ત્રિકોણ નો વેદ વેદ બરાબર તેના પાયા કરતા પાયો કેટલો છે એક્સ સાત સેમી નાનો છે માઇનસ સાત મોટો કીધો હોત તો પ્લસ સાત કરત પણ નાનો કીધો એટલે એક્સ માઇનસ જો કર્ણ ની લંબાઈ તેર સેમી હોય તો કર્ણ આપી દીધો કર્ણ કાકા આપી દીધા કર્ણ વાય કેટલા છે તેર હોય તો બાકીનું બાજુ શોધો તો તમને ખબર છે નવમા ધોરણ ની અંદર તમે પાયથા દાદા શીખી ગયા કાટકોણ ત્રિકોણમાં હા કે ને પાયથા દાદા નું સૂત્ર આવતું યાદ છે હજી આપણે દસમા ધોરણમાં આઠમા ચેપ્ટર માં બહુ જગ્યાએ આવશે આમ તો બાર માં chapter માં આવશે અગિયાર માં chapter માં sorry હાલો પાયથા દાદા આવ્યું પાયથા દાદા યાદ આવ્યું પાદા નહિ હો દાદા દાદા હા હવે કોઈને પાયથા દાદા નું સૂત્ર યાદ છે એ બી અને સી હોય તો પાયથા નું સૂત્ર શું થાય કોઈને યાદ છે ઝાલા જીયા કે હા સાહેબ યાદ છે ને પાયથા દાદા નું સૂત્ર હાલો હાલો કોમેન્ટ માં લખો ખાલી એટલું લખો ને કોમેન્ટ માં આપણે ટુકુન ટચ એ બી બીસી અને એસી એમાં સૌથી પહેલા કઈ બાજુ આવે હાલો કોણ આપે જોઈએ સૌથી પહેલા શું આવશે હાલો 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 એબી સ્કવેર આવશે આવશે હાલો પ્રતિકભાઈ ભલે ખોટું પડે ગપાટું મારો એમાં કઈ વાંધો નહીં ભાઈ હાલો 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 ખોટું પડે નો વાંધો નહીં જોવાબ બધાય નહીં આપાનો ને કરમારા બા પાખી જાય બાપુ પાયથા દાદા નો નિયમ છે યાદ રાખજો આઠમું ચેપ્ટર સ્વાધ્યાય પોઈન્ટ એક આખું આના ઉપર છે પાયથા દાદા ઉપર કે ભાઈ કર્ણ ની લંબાઈ નો વર્ગ કાટખૂણાની ની બાજુ હોય ને કર્ણ કહેવાય કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગો લંબાઈની વર્ગોનો સરવાળો અને દાદા કેવા હું માંગે દાદા એમ કીધું કે પેલા ત્રાસી લાઈન નો વર્ગ કરવાનો તો બાપા ત્રાસી લાઈન કઈ છે તો કે એસી એટલે એસી નો વર્ગ બરાબર આ કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુ બાકીની બે બાજુ લઈ લો એ બી અને બીસી તેની લંબાઈના વર્ગો

ત્રાસી એટલે એસી નો વર્ગ બરાબર ઉભી લાઈન એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ હા કે હા કે ના નિસર્ગ નો જવાબ આવ્યો અન હાલો બાપા હાલો હાલો હા વેરી ગુડ હાલો 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 યસ ઓકે વર્ગમૂળ માં મૂકી શકાય પણ મૂકવાનું નહીં બેટા દાખલો અગરો પડે હે ને તો હવે સાહેબ કર્ણ તો તમે સમજાવી દીધો એ તો દાખલામાં આપણને તેર આપ્યો એટલે આપણે મૂકી દઈએ તેર નો વર્ગ પણ કોને પાયો કેવો કોને વેદ કેવો તો આને પાયો કહી દયો ભાઈ અને આને વેધ કહી દો તો પાયા બરાબર x છે અને વેદ બરાબર શું છે x 7 છે બરાબર તો આપણે અહીંયા કરી નાખીએ ab ab એટલે x 7 એનો વર્ગ વત્તા bc એટલે કે x એનો વર્ગ ડન છે હવે તમે કહો સાહેબ અમાર ઊભો હોય ને પાયો કે હોય ને આડો એને વેદ કે હોય તો હાલે પાયો ને વેદ બદલાય તો હાલે કર્ણ નો બદલાવો જોઈએ તેર નો વર્ગ એકસો ને ઓગણસિત્તેર થાય એક્સ માઇનસ સાત નો વર્ગ પાછું એ સૂત્ર સુત્રાય પહેલા નો વર્ગ એટલે એક્સ નો વર્ગ માઇનસ નિશાની છે એટલે માઇનસ વચ્ચે ત્રણેય નો ગુણાકાર તો સાદુ ચૌદ ગુણ્યા એક્સ એટલે ચૌદ એક્સ હંમેશા વત્તા પછી છેલ્લા પદ નો વર્ગ એટલે કે સાત નો વર્ગ ઓગણપચાસ વત્તા એક્સ નો વર્ગ હવે જુઓ ભાઈ સાધુ આપીએ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ બે વખત થઈ ગયું 2x લખીએ તેથી બે એક્સ નો વર્ગ માઇનસ ચૌદ એક્સ વત્તે ઓછે ઓછા એકસો ને ઓગણ માંથી ઓગણપચાસ જાય નવ માંથી નવ જાય તો ઝીરો અને હોળ માંથી ચાર જાય તો બાર એટલે જવાબ કેટલો આવે એકસો બરાબર જીરો નિશાની મોટા પદ ચલો સમીકરણ બની ગયો હવે આપણે આનું સાદું રૂપ આપશું અહીંયા લગી બધા ક્લિયર છે અહીંયા લગી બધા ક્લિયર છે ભાઈ હા કે ના હજી એક સ્ટેપ કરાવી દો બે કોમન નીકળે કેમ કારણ કે બે ચૌદ ચૌદ બે કી સંખ્યા છે બે ના ગડિયા આવે અને એકસો વીસ એ બે કી સંખ્યા છે તો બે કોમન કાઢી નાખીએ એટલે શું આવશે એકસો વર્ગ માઇનસ સાત એક્સ ઓછા

આ લખ્યો મને એક્સ નો વર્ગ ઓછા સાત એક્સ ઓછા સાઈઠ બરાબર જીરો પેલી અને છેલ્લી સંખ્યા નો ગુણાકાર એક્સ વર્ગ ની આગળ કઈ નથી એટલે એક તો હોય જ તે એટલે એક ગુણ્યા સાઈઠ એટલે સાઈઠ એકા સાઈઠ બે સંખ્યા આવી ગુણાકાર સાઈઠ થાય પણ બાદ બાકી સાત થાય કઈ બે સંખ્યા હાલો ઝડપથી કયો હાલો 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 ભૂમિકા નો આન્સર પાછો આવી ગયો સોરી ભૂમિકા છે કે ભાવિકા છે એ હા ભાવિકા ભાવિકા કલ્પેશ નો આન્સર આવી ગયો હાલો બાકી બધા વિચારો મગજ ને કશો અમાર બાપ લેક્ચર પૂરો થવાય એવો હાલો 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 ફટાફટ 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 બાપ લ્યાવ ફટાફટ હાલો ડન છે યસ બાર પંચા ને સાઈઠ તમારો જવાબ સાચો છે બાર બાર પંચા સાઈઠ અને બાર માંથી જાય એટલે મળી ગઈ તો વર્ગ એમ અને આપણને જે જે છે 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 શું આપ્યું એ સાઈઠ બરાબર હવે સમજો બચાવ શું કરવાનું તો કે આ જે આપણને આપ્યું છે બાર અને પાંચ જે બે મળી છે વચ્ચે મૂકી દેવાની બાર એક્સ અને પાંચ એક્સ ઓછા સાઈઠ બરાબર ઝીરો ડન છે વિચારમાં ચડી ગયો સામાન્ય કાઢવાનું હતું આમાંથી કોમન શું ને કહેવાય આવશે એક્સ માઇનસ બાર વધતા અહીંયા એક્સ માઇનસ બાર બરાબર ઝીરો પાંચ એક્સ માંથી એક્સ અંદર ઘૂસી ગયા બાર કોણ આવશે

પાયો કે વેધ નો હોય જવાબ આપણને કેટલો મળ્યો આપણે પાંચ બરાબર બાર ઓછા પાંચ ઇઝિકલ ટુ સાત એટલે વેધ જે છે એ આપણને સાત મળ્યું અને પાયો જે છે એ આપણને પાંચ મળ્યું ચલો ડન છે બાપા ગુડ બાય ટાટા